બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં તસ્કરોએ ધામા નાખ્યા છે. સતત 3 દિવસથી બનતા બનાવમાં ચોરીના ઈરાદે આવેલા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. જ્યારે ગત ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલ દૂધ મંડળીના મકાનમાં ચોરી કરવાના ઈરાદે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી ઈસમ ફરાર થઈ ગયો છે. ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે આવેલ દૂધ મંડળીના પાસે આવેલી એટીએમ મશીનને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, તો આજે ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલ દૂધ મંડળીના મકાનનું તાળું પણ તૂટ્યું છે. આજે સવારે જ્યારે ડેરીના મંત્રી દૂધ મંડળી પર પહોંચ્યા ત્યારે ડેરીના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ત્યારબાદ અંદર જોતા દૂધ મંડળીની મુખ્ય ઓફિસ વીરવિખેર હતી. કબાટ તેમજ ડ્રોવર પણ તૂટેલા જણાયા હતા. નેનાવા દૂધ મંડળીમાંથી રોકડ રકમ ઉપરાંત અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી થઈ છે કે કેમ તેની તપાસ હાલ દૂધ મંડળી દ્વારા કરવામાં આવી રહી છે. આ આખી ઘટના પણ દૂધ મંડળીમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બહારના રસ્તેથી એક ઈસમ માથામાં હેલ્મેટ પહેરી લોખંડના હથિયાર વડે મુખ્ય દરવાજાનું તાળું તોડે છે અને ત્યારબાદ પોતાના પાસે રહેલી થેલીમાં સાથે લઈ આવેલા તમામ નાના મોટા હથિયારનો ઉપયોગ કરી ચોરી કરે છે. નેનાવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રાતના 10:15 ના વચમાં ચોર આવેલ મેન દરવાજાનો લોક તોડી અને અંદર ઘૂસેલ મેન ઓફિસની અંદર ડ્રોવર તોડ્યો, એમાંથી પૈસા લઈ ગયેલા છે અને મેં સામાન પણ વેરવિખેર કરી નાખેલ. તો મારે નમ્ર વિનંતી છે કે આબાના દૂધ મંડળીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો સત્વરે આ બાબતમાં ઘટતો કરવા નમ્ર વિનંતી. કેટલા ઈસમો હતા જ્યારે જોયું કેમેરા? એક જ ઈસમ છે. અચ્છા, એની પાસે કોઈ હથિયાર? એની કોચ છે હાથમાં. બરાબર. અને કોઈ ડિસમિસ હોય પકડો એવો પણ સામાન દેખાય છે. સીસી કેમેરાની અંદર કેદ છે સામાન જે વ્યક્તિ.